નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 કૃષિ કૃષિ આ ચેપ્ટર ની અંદર અંતિમ બે મુદ્દાઓ બાકી છે, અનાજ સંરક્ષણ અને ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. મિત્રો, આજના આજના આ બે મુદ્દાઓની સાથે આપણે પ્રકરણ 11 જળ સંસાધનના અમુક ટોપિક ઉપર પણ અભ્યાસ કરવાનો પ્રયાસ કરીશું. એટલે આજના દિવસ દરમિયાન આપણે બે મુદ્દાઓ આવશે. આ બે મુદ્દાઓ એક છે કૃષિ અને બીજો છે જળ સંસાધન. તો આ બે મુદ્દાઓ પર આપણે પણ ચર્ચા કરીશું. મિત્રો, આજના દિવસ દરમિયાન પેલો ટોપિક છે અનાજ સંરક્ષણ. અનાજ સંરક્ષણનો સીધો અર્થ એ થાય છે કે દેશની અંદર આજે અનાજની જે ઉપલબ્ધતાઓ પ્રાપ્ત થઈ છે, અનાજનો જે સંગ્રહ થયો છે, અનાજના સંગ્રહની ક્ષમતામાં જે વધારો થયો છે, એના કારણે આજે દેશ અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યો છે તેની વાત કરવાની છે. એટલે કે કોઈ પણ દેશ માટે અનાજ સંરક્ષણ કરવું અનિવાર્ય છે, કારણ કે ખોરાક એ જીવનનો અવિભાજ્ય અંગ કહી શકાય. આપણે તો જ જીવનને અસ્તિત્વ ટકાવી શકીએ જો આપણે પૂરતો પૌષ્ટિક આહાર મેળવતા હોઈએ. તો અનાજ સંરક્ષણની વાત કરીએ, અહીં એક વિધાન પણ કરી શકે છે આ પ્રશ્નની અંદર. અનાજ સંરક્ષણ બાબતમાં આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે, સમજાવો બે ગુણમાં. તો સમજીએ આપણે, જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટે પાયે અછત કરવી આયાત કરવી પડતી હોય, તો કોઈ પણ દેશની જે છે એ રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે. મેં તમને અંતિમ લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે ફરી પાછી વાત કરી કે જ્યારે કોઈ પણ દેશ છે દેશમાં અનાજની સતત માટે અછત થતી હોય અને એ દેશ મોટે પાયે અનાજની આયાત કરતો હોય, તો એક દિવસ એવો આવે કે રાજકીય સ્વતંત્રતા એટલે કે કોઈ દેશને અમુક પોતાના ઉદ્દેશો આપી દેવા પડે, વ્યાપાર કરવા માટે આપી દેવા પડે, કર ભર્યા વિના વ્યાપાર કરવા માટે છૂટ આપવી પડે. ભૂતકાળમાં જેમ ઇન્ડિયા અંગ્રેજોનો ગુલામ બન્યો એમ કોઈ દેશે અમુક સમય પછી એ છે એના માટે એનો ગુલામ પણ બની જવો પડે. તો આવી ઘટનાઓ બની શકતી હોય છે. એટલે આજે કોઈ પણ દેશે જે છે એ અનાજની જો લાંબી આયાત કરવી પડતી હોય તો એના માટે મુશ્કેલીનો સમય કહી શકાય. એમણે પોતે હંમેશા અનાજની બાબતમાં સ્વાવલંબી બનવું જોઈએ. હરિયાળી ક્રાંતિને કારણે અનાજની સ્વાવલંબીમાં આપણે બની ગયા છે. અનાજના ઉત્પાદનમાં વધારે સાથે દેશમાં વસ્તી પણ વધી જતા ત્યારે કોઈ પણ દેશની આપણા દેશની અંદર 1960 પછી ક્યારેય પણ અનાજને કારણે ભૂખમરનો સામનો લોકોએ કરવો પડ્યો એવી ઘટનાઓ બની નથી. 1951 ઇન્ડિયાની વસ્તી 36 કરોડ અને 10 લાખની, જે આજે 125 કરોડની પાર પહોંચી ગઈ છે. છતાં પણ આજે અનાજની છે એ માથની ઉપલબ્ધતા છે એ સતત માટે વધી રહી છે. ભૂતકાળની અંદર આપણી પાસે અનાજની માથની જે છે દૈનિક વપરાશમાં લેવાતું અનાજ 395 ગ્રામ હતું. આજે આપણે 511 ગ્રામ કરતા પણ દૈનિક વ્યક્તિદીઠ અનાજ નો ઉપયોગ વધારે કરી રહ્યા છે. એટલે આજે આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં અનાજનો સ્ટોક છે. 1955 તો દેશની અંદર આજે ક્યારે છે એ કદાચ આ સ્ટોક એટલો છે કે એના કારણે આપણે આગામી 4 થી 5 વર્ષ દુષ્કાળ પડે તો પણ ઇન્ડિયામાં અનાજનો જથ્થો ખૂટી શકે નહીં. કોરોનાના સમયગાળા દરમિયાન તમે જોયું કે સરકારે આખા દેશની મોટાભાગની જનતાને છે એ મફતમાં જે છે એ અનાજ પૂરું પાડ્યું. તો કહેવાનો મતલબ આ છે કે આપણા બફર સ્ટોકની અંદર છે એટલી માત્રામાં અનાજ પડ્યું છે 265.4 કરોડ ટન, કે જેના કારણે દેશની મોટાભાગ જે છે એ આપણે જરૂરિયાતને પૂરી કરી શકીએ છીએ. આ ભંડાર ટકાઈ રાખવા તેમાં વધારો કરવો આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક અર્થાત કે એવા પ્રકારનો સ્ટોક છે કે આગામી વર્ષ દરમિયાન એ બગડી જાય છે. દર વર્ષે નવો સ્ટોક એડ કરવામાં આવે છે. આવતા વર્ષે એ જ વસ્તુ પાછી પંડિત દીનદયાળ વાતી ભાવની દુકાનમાં વેચી નાખવામાં આવે, આગામી વર્ષે નવો સ્ટોક કરવામાં આવે. એટલે આ બફર સ્ટોક ઉભો કરી દુષ્કાળ કે ઓછા અનાજના ઉત્પાદન સમય અનાજની તંગી અટકાવી શકાય છે. અનાજના ગોદામમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અનાજનો બગાડ તો પણ આપણે અટકાવી શકીએ, જેમાં દવાઓ છે અથવા કોઈ અમુક પ્રકારની વસ્તુઓ ભેળ ન લાગે બગડે નહીં, અથવા તો એસી અમુક પ્રકારની હવા ઉજાસ આપીને કોલ્ડ સ્ટોરેજમાં સાચવીને આપણે અનાજને સાચવી શકીએ છીએ, કે જેના કારણે ભવિષ્યની અંદર આપણે એ અનાજને છે એ લોકો સુધી પહોંચાડી શકીએ. આ અનાજો આપણે હજારો ગરીબ પરિવારને વિનામૂલ્ય આપી અને ભૂખ પણ મિટાવી શકીએ છીએ. મિત્રો, સાચ વાત થઈ છે. અનાજનો બગાડ અટકાવવો એ સમજનારની જરૂરિયાત છે. જે લગ્ન પ્રસંગોની અંદર હોય કે કોઈ જમણવારમાં આપણે ગયા હોય તો અનાજનો પુષ્કળ બગાડ થાય છે, જે કોઈ ઉપયોગ પણ લઈ શકતું નથી. આપણે જાણીએ છીએ કે 1 કિલો ઘઉં વાવવા માટે 1500 લિટર પાણી જરૂર પડતી હોય છે. પુષ્કળ પ્રમાણમાં પાણી, ખેડૂતોનો સખત મહેનત, બદલામાં ખેડૂતને મળેલી ઓછી રકમ, છતાં પણ આપણને અનાજ પ્રાપ્ત થઈ ગયું છે. તો આપણે ક્યારેય પણ અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. આપણે એટલી માત્રામાં જ આહારમાં અનાજ લેવું જોઈએ કે જેથી આપણે જરૂરિયાત હોય. વધુ પ્રમાણમાં અનાજનો બગાડ કરવાથી આપણે દેશને નુકસાન કરી રહ્યા છે. મિત્રો, આ વાસ્તવિકતા છે. એટલે અનાજનો બગાડ કરવો જોઈએ નહીં.
ફૂડ સિક્યુરિટી એક્ટ એફએસએ અન્વયે આજે દેશની અંદર અનાજનો જથ્થો છે ગરીબોને વિના મૂલ્યે પૂરો પાડવામાં આવે છે ત્યારબાદ ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર થઈ છે મિત્રો આજે ભારતની ખેતી છે એ માત્ર ભારતના પાકો ભારત પૂરતા સીમિત નથી રહેતા વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન આપણા દેશની વસ્તુ બીજા દેશમાં બીજા દેશની વસ્તુ આપણા દેશે આવી ઘટનાઓ બની છે એના કારણે દેશમાં અનાજને છે એ પુષ્કળ પ્રમાણમાં આપણે આયાત નિકાસ કરી રહ્યા છે ભારતના ખેડૂતો તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચી નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતીને આજે વૈશ્વિકરણની પ્રક્રિયાની સાથે જોડવામાં આવી વૈશ્વિકરણને કારણે અમુક પ્રકારના પરિવર્તનો પણ આવ્યા ખેતી પાકનો નિકાસ કે આયાત કરવા માટે પ્રક્રિયા સરળ કરાઈ છે આજે માર્કેટમાં આપણે પાકને વેચીએ છીએ સરકાર એ પાકની નિકાસ કરે છે સરકાર વિદેશમાંથી પાકની ખરીદી કરે છે અને ખેડૂત સુધી પહોંચાડે છે કાચો માલ હોય કે બિયારણ હોય કે કોઈ પ્રકારની વસ્તુ હોય ખાલી સામગ્રી ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય એવી હોય તો એ પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે ગુજરાતમાંથી કપાસ મરચા અને તલ એ ચીનના બજારમાં જાય છે જ્યારે ચીનના બજારની અમુક પ્રકારની વસ્તુઓ ભારતના ફળ ફળાદી શાકભાજી ભારતમાં પણ પ્રાપ્ત થતા હોય એટલે કહી શકાય કે આજે આપણે માત્ર ઇન્ડિયામાં જે વાવેતર કરીએ છીએ ઉત્પાદન કરીએ છીએ વપરાશ ઇન્ડિયામાં ઇન્ડિયામાં થાય આવું જરૂર નથી આજના ખેડૂતે મરચા તલ કે અમુક પ્રકારની જે વસ્તુઓ છે કપાસ તો આ વિદેશના બજારમાં મોકલી આપે છે વિદેશમાંથી ઇન્ડિયામાં આવેલી છે વૈશ્વિકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ એટલે કે બાયોટેક બિયારણ આવ્યા છે અને આ લોકો ઉપયોગ કરતા થયા છે અને એના કારણે ઉત્પાદન વધી ગયું છે હા વાસ્તવિકતા એ છે કે થોડા ખર્ચાળ છે મોંઘા છે પણ એ બિયારણ છે એ ગેરંટી આપીના છે કે ઉત્પાદન થશે પાક ઉગશે અને વધુ પ્રમાણમાં આવક મળશે આવા પ્રકારની ખાતરી આપવાની કારણે આજે ખેડૂતો ગુજરાતના ખેડૂતો આ પ્રકારે જીનેટિકલી મોડિફાઈડ કરેલા કે બાયોટેક એટલે કે બીટી બિયારણને વાપરી રહ્યા છે અને સતતને માટે વધુમાં વધુ ઉપજ મેળવી રહ્યા છે આથી ખેડૂતોની આવક પણ વધી રહી છે તો એનો લાભ લોકોને કારણે મળ્યો છે વૈશ્વિકીકરણને કારણે આજે કેટલાક ઉત્પાદનો વૈશ્વિક બજારમાં આપણે પ્રાપ્ત થતા પેટન્ટ રજિસ્ટ્રેશનની જગ્યા પર ઉભી થઈ છે વસ્તુ નોંધણી જેને કહી શકાય છે મેડ ઇન ઇન્ડિયા આવા પ્રકારના સિમ્બોલ લગાવીને આપણે વસ્તુ બીજા દેશમાં નિકાસ કરીએ છીએ આનાથી દરેક દેશ છે એ જોવે છે કે કયા દેશમાંથી ખાલી સામગ્રી આવેલી છે એની ગુણવત્તા શું છે ભારતની ગુણવત્તા સારી લાગતા એ આગામી સમય દરમિયાન ફરી પાછી ભારત પાસે મંગાવી એવી આપણી અપેક્ષાઓ હોય છે આકાંક્ષાઓ હોય છે એટલે આજે અમુક પ્રકારની વસ્તુઓ ઉપર પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાતો પણ ઊભી થઈ છે તો મિત્રો આ ખેતીને વૈશ્વિકરણની અસર સાથે જોડી શકાય કે જેના કારણે લોકો આજે વધુ વધુ આવક મેળવી રહ્યા છે જો આજે આપણે પાક વેચતા હોય પાક ઇન્ડિયામાં જ વેચાતો હોય તો એક સમય બને હોય કે પાકના પુષ્કળ ભરાવો થવા મળશે વધુ પ્રમાણમાં પુરવઠો કે જથ્થો વધી જશે તો લોકોને અમુક પ્રકારની વસ્તુઓ બગાડ થવા લાગશે અથવા સામે બનશે કે લોકોને ભાવ કેટલા ખેડૂતોને ભાવ મળશે નહીં પણ આજે આવું નથી થતું આજે ઇન્ડિયામાં જરૂર હોય એટલો આપણે ઉપયોગમાં લઈ એટલા પાક રાખીએ છીએ બાકીના પાકને આપણે શું કરી નાખીએ છીએ નિકાસ કરી નાખીએ છીએ મિત્રો આ પ્રકરણ 10 હતું પ્રકરણ 10 નું સ્વાધ્યાય પણ આપણને ચેપ્ટરના અંતે છે જે પ્રશ્નો આપણે લખાઈ ગયા હોય એ લખવાના નથી અહીં બે પ્રશ્નો આપણી સામે છે એક છે અનાજ સંરક્ષણ એટલે શું અને ભારતની ખેતી પર વૈશ્વિકની અસર જણાવો આ બે પ્રશ્નો આપણે લખવાના છે આપણી ફેસબુક ની અંદર હવે આપણે પ્રકરણ 11 જળ સંસાધન વિશે માહિતી મેળવીશું પ્રકરણ 11 જળ સંસાધન મિત્રો ભૂગોળ વિભાગમાંથી આ ચેપ્ટર આપણો અભ્યાસ કરવાના છીએ આમ તો આ પ્રકરણ ભૂગોળ વિભાગમાંથી ચોથું ચેપ્ટર થઈ શકે છે આપણે આ ચેપ્ટરને અહીં ભૂગોળ વિભાગમાંથી સમજીશું જળ સંસાધન નામનું ચેપ્ટર છે પ્રકરણ પાણી ઉપરની માહિતી આપે છે એટલે કે ભારતની અંદર જળના સ્ત્રોતો કયા છે જળના ઉપયોગો ક્યાં ક્યાં કરી શકાય આજે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ કઈ રીતે જોવા મળ્યું છે ભારતની અંદર જળ સંકટની સમસ્યા સાથે સર્જાણી છે અને દેશની અંદર વૃષ્ટિ જળ સંચયને સ્ત્રોતને સંગ્રહ કરવા માટે ઉપાયો ક્યાં ક્યાં કે જળ પ્લાનિંગ એકમ કોને કહી શકાય આની માહિતી આ પ્રકરણમાં આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો સમજીએ આપણે જળ સંસાધન વિશે માહિતી પ્રકરણની અંદર ટાઇટલ છે કે જળ વિશે માહિતી આપી છે આપણે તો જળ છે તો જીવન છે આવું આપણે કહીએ છીએ તો કારણ કે સ્વાભાવિક છે કે આજે આપણે ખોરાક વિના જીવન જીવી શકીએ છીએ પરંતુ પાણી વિના જીવન જીવવું સજીવ સૃષ્ટિ માટે અશક્ય છે ઇમ્પોસિબલ છે કારણ કે માનવીએ છે કે એક અંદર વિકલ્પ જળનો કોઈ બીજો છે જ નહીં આપણી પાસે પ્રવાહી શરીરની અંદર જો એ માત્ર એક જ છે એ છે પાણી છે આજે આપણે ખોરાકના વિકલ્પો અનેક છે ઘઉંની જેવી આપણે ચોખાનો ઉપયોગ કરી શકીએ ચોખા અને ઘઉંની જેવી શાકાહારી તરીકે માંસાહારીનો ખોરાકનો ઉપયોગ થઈ શકે પણ પાણી એક એવી માત્ર વસ્તુ છે કે જેનો કોઈ બીજો અન્ય વિકલ્પ હોતો નથી આજે પ્રવાહી પૃથ્વીના પેટાળમાંથી અનેક માત્રા મળે પાણી પણ મળે અને ખનિજ તેલ પણ મળે ખનિજ તેલને આપણે એકંદરે પીવામાં પેયજળ તરીકે ઉપયોગમાં લઈ શકીએ નહીં સ્વાભાવિક છે એટલે જળનો બીજો કોઈ વિકલ્પ હોઈ શકતો નથી જળ છે તો જીવન છે
પણ આજે પૃથ્વી ઉપર જે હવે જળનો ઉપયોગ થઈ રહ્યો છે જળનો બગાડયુક્ત ઉપરાશ થઈ રહ્યો છે એના છતાં આપણે આ સંસાધન ભવિષ્યની અંદર કદાચ પોતાની ગુણવત્તા કાં તો ગુમાવી દેશે અને કાં તો ખૂટી જશે માની આજે સિંચાઈ માટે હોય ઘર વપરાશ માટે હોય કે પીવા માટે હોય બેફામ અને બગાડયુક્ત રીતે પાણીનો વપરાશ કર્યો છે એના કારણે એક તો જળ સ્ત્રોતો દૂષિત થઈ રહ્યા છે જળ સ્ત્રોતો દૂષિત થવાની સાથે જળની ગુણવત્તાઓ ઘટી રહી છે ઉદ્યોગોમાં વપરાતો કેમિકલ વાળો પાણી ફરી પાછો છે એ ગંદા નદી નાળામાંથી અને એકાંતે નદીઓમાં પ્રવેશતું હોય આના કારણે ખેતી લાયક જમીન છે બિનફળદ્રુપ બનવા લાગે પીવામાં પાણીનો ઉપયોગ કરે જામડીના રોગ થઈ શકે જંગલ વિસ્તારમાંથી નીકળતી આયુર્વેદિક દૂષિત હોવાથી એના પ્રાણીઓ જે જંગલમાં વસવાટ કરી રહ્યા છે એવા પ્રાણીઓ અને પીવાથી નીકળતી પ્રાણી સંપત્તિનો નાશ થાય જંગલોનો વિનાશ થવા લાગે આ બધી વાસ્તવિકતા એ છે એક જળ સ્ત્રોતોને દૂષિત કરવામાં આવ્યા છે તે એટલે માનવીએ જે રીતે આનો બગાડયુક્ત વપરાશ કર્યો છે એને ધ્યાનમાં રાખીને આપણે ભવિષ્યની અંદર કદાચ જો આપણે જળને બચાવી શકીએ નહીં તો આવનારી પેઢી માટે સમસ્યાઓ સર્જાઈ શકે છે આથી જળને ટકાવી રાખવું અનિવાર્ય છે તો જળનો વ્યર્થ ઉપયોગ કરીશું તો આપણે પર્યાવરણ પણ બચાવી શકશું અને સજીવ સૃષ્ટિને પણ લાંબા ગાળા માટે ટકાવી શકીશું જળ સ્ત્રોતો ક્યાં છે તો જળ આપણને ક્યાંથી પ્રાપ્ત છે પ્રશ્ન નંબર 12 હતા જળ સ્ત્રોત ત્રણ છે વૃષ્ટિય જળ અને ભૂમિગત જળ વૃષ્ટિ એટલે વરસાદ જે વૃષ્ટિ એટલે વરસાદ અથવા જે આપણે પૃથ્વી ઉપર વરસાદની પ્રક્રિયા જે આબોહવામાંકીય ફેરફારોથી થાય છે જેમ કે સમુદ્રના અંદર વરાળ અને વરાળ ઉત્પન્ન થવાથી વાદળ અને વાદળના ઠરવાની પ્રક્રિયાથી જે વરસાદ થાય છે એ પ્રક્રિયાને આપણે વૃષ્ટિ કહીએ છીએ વૃષ્ટિ એટલે વરસાદ જે હિમ સ્વરૂપમાં પણ હોય અને પાણીના સ્વરૂપમાં પણ હોઈ શકે બરફના સ્વરૂપમાં પણ રહેલી હોઈ શકે છે એટલે પૃથ્વી ઉપર મેઇન જો કોઈ જળ સ્ત્રોત હોય તો એ છે વૃષ્ટિ એને આપણે વૃષ્ટિય જળ કહીએ છીએ જે નદી સરોવર ઝરણા કુવા એના ગૌણ સ્ત્રોત કહી શકાય એમાંથી આપણને એકંદરે ગૌણ સ્વરૂપે એ વસ્તુનું પાણી પ્રાપ્ત થાય છે વરસાદ થાય છે વરસાદનું પાણી ક્યાં જાય છે તો કે નદીઓમાં જાય ઝરણાઓમાં જાય કોઈ તળાવો ભરાશે કોઈ સમુદ્રની અંદર ઠાલવવામાં આવશે તો આ વૃષ્ટિય જળનો એક ભાગ કહી શકાય બીજો આવે એ આવે પૃષ્ઠીય જળ પૃષ્ઠ એટલે કે જમીન જમીનની અંદર પડેલું પાણી એટલે જમીન ઉપર રહેલું પાણી નદીઓમાં સરોવરોની અંદર ઝરણા સ્વરૂપે જે પાણી જોવા મળે એને આપણે પૃષ્ઠીય જળ કહીએ છીએ વૃષ્ટિ જળ થાય વરસાદ થયો એટલે વરસાદથી શું થાય એટલે ખેતરોમાં પાણી ભરાય અગાસી કે નળિયા કે ધાબા ઉપર પાણી ભરાય કે પાણી જમીન ઉપર આવે છે અને એ કોઈ નદી સ્વરૂપે વહેતું હોય છે કોઈ ઝરણા સ્વરૂપે સંગ્રહ કરેલું હોય છે અથવા તો કોઈ તળાવોમાં જોવા મળતું હોય છે તો આવા જળને આપણે પૃષ્ઠીય જળ કહીએ છીએ ત્રીજું છે એ છે ભૂમિગત જળ પૃથ્વીના પેટાળની અંદર રહેલું પાણી એને આપણે ભૂમિગત જળ કહીએ છીએ જેને આપણે કુવા કે બોરના માધ્યમથી બહાર કાઢીએ છીએ ચોમાસામાં વરસાદ થાય વરસાદનું પાણી નદીઓમાં આવે નદીઓમાં આપણે બંધ બાંધીએ છીએ બંધ બાંધીને એ પાણી ક્યાં ઉતરે છે જમીનની અંદર જમીનની અંદર આવું ઉતરેલું પાણી છે આપણે શું કહીએ છીએ ભૂમિગત જળ તો આ ત્રણ રીતે આપણને પાણી પ્રાપ્ત થાય છે જેનો આપણે ઉપયોગ ભૂમિગત જળ છે એ ભારતની અંદર વિશાળ માત્રામાં છે અને મોટા ભાગના લોકો ભૂમિગત જળનો ઉપયોગ કરે છે કારણ કે બધાને ગરમિયાત નદીઓ કે તળાવો હોય એવું જરૂરી નથી 45% વિસ્તારમાં આજે ભૂમિગત જળ ભરાટીમાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ભૂમિગત જળની માત્રા છે મિત્રો વધુ છે તો આજે જળ સંસાધન જળ સ્ત્રોતો અને તેના ઉપયોગો ક્યાં ક્યાં કે જળ સંસાધનના ઉપયોગ કરો છે જે સિંચાઈમાં છે મિત્રો ભારતમાં લગભગ 84% જળ છે એ સિંચાઈ માટે ઉપયોગી છે આજે વધુમાં વધુ પાણીનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ તો સિંચાઈ એટલે કે ખેતીને કૃત્રિમ રીતે પાણી પૂરું પાડવાની પદ્ધતિને સિંચાઈ તરીકે ઓળખવામાં આવે અહીં ઉદાહરણ હું આપ્યું છે જેને અંદર તમને કદાચ આશ્ચર્ય થશે કે આપણે પાણીનો ખેતીમાં કેટલી માત્રામાં ઉપયોગ કરીએ છીએ મિત્રો 1 કિલો ઘઉં વાવવા માટે કે 1 કિલો ઘઉં ઉત્પાદન લેવા માટે 1500 લિટર પાણીની આવશ્યકતા રહેતી હોય છે એટલે કહી શકાય કે પુષ્કળ પ્રમાણમાં પાણી છે એ ખેતીમાં વાપરવામાં આવે છે ડાંગર અને શહેરના પાકને પણ વધુ પ્રમાણમાં પાણીની આવશ્યકતા રહેતી હોય છે પ્રાચીન સમયથી આપણા દેશની અંદર સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પણ એના માટે જો એમનમ નદીઓ હોય તો નદીઓમાં આવતું પાણી ફરી પાછું સમુદ્રમાં જતું રહે આવું ન થાય એટલે એના માટે બંધ બનાવવા પડે તો આજકાલથી નહીં આપણે બહુ લાંબા સમયથી સંગ્રહ કરતા આવ્યા છીએ કાવેરી નદીમાં જે ગ્રાન્ડ કેનેકટ નામની નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે બીજી સદીમાં જેટલું આજથી 1800 વર્ષ પહેલા બીજી સદીની અંદર ગ્રાન્ડ કેનેકટ કાવેરી નદીની અંદર નહેર બનાવવામાં આવી એ નદીમાંથી કેનાલ બનાવીને દૂરના પછાત વિસ્તારો જે હતા જે સિંચાઈ સગવડતાઓ ન હતી ત્યાં એ પાણી પૂરું પાડવામાં આવ્યું 1882ની અંદર ઉત્તર પ્રદેશની પૂર્વી યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું જેના અન્વયે 1882 સાલમાં પૂર્વે યમુના નહેર અન્વયે આજે ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં એ પાણી પૂરું પાડવામાં આવ્યું ખાસ કરીને દિલ્હી અને એના આસપાસના વિસ્તારમાંથી નીકળતી જે નદી છે યમુના
यमुना जी में पूर्वी यमुना नदी नु निर्माण क्यों किया गया याद रखो 1882 ની અંદર સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે દેશમાં સિંચાઈ થાય તો એ કઈ રીતે થાય તો પહેલું છે જે કુવા અને ટ્યુબવેલ ટ્યુબવેલ એટલે કે બોર હવે કુવાઓ અને ટ્યુબવેલ છે મેઈન માધ્યમ છે કારણ કે દરેક ખેડૂત છે પોતાના ખેતરને સિંચાઈ વધુ મેળવવા માટે કુવો કરતા હોય કરતા એમાં બોર કરતા હોય છે નંબર 2 નહેરો નહેરો એટલે કે કેનાલ તળાવો કે સરોવરો બનાવ્યા કોઈ જ્યાં દૂર દૂરના વિસ્તારોથી પાણી પૂરું પાડવા માટે એમાંથી કેનાલ બહાર લાવવામાં આવે છે એ કેનાલ અને ત્રીજું છે જે તળાવ જ્યાં આસપાસના વિસ્તારની અંદર ખેતી કરતા ખેડૂતો છે કે તળાવ બાંધી અને તળાવનું પાણી છે જમીનમાં ઉતરેલા પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગમાં લઈ શકતા હોય છે સૌથી પહેલા નંબરે આવતો કોઈ હોય તો એ છે કુવા અને ટ્યુબવેલ નહેરો અને તળાવ બીજા અને ત્રીજા નંબરે આવે છે બીજા નંબરે નહેરો અને ત્રીજા નંબરે તળાવ નહેરો દ્વારા સિંચાઈ છે સતલુજ યમુના અને ગંગાના વિશાળ મેદાની કે પૂર્વ યમુના તટીય પ્રદેશમાં થતું હોય છે ઉપરાંત ક્યાં આવે મહાનદી ગોદાવરી અને કાયરા મુખ્ય પ્રદેશમાં પણ થાય છે જ્યાં એકંદરે ભારતની અંદર અમુક નદીઓ છે કે મોસમી નદીઓ છે મહાનદી છે ગોદાવરી છે કાવેરી છે આ નદીઓ ભારતની મધ્ય અને દક્ષિણ ભારતની જે નદીઓ છે એની અંદર આ પ્રકારે સિંચાઈ કરવામાં આવે છે તળાવો દ્વારા જે સિંચાઈ થાય છે ક્યાં તો કે પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ખાસ કરીને પૂર્વ ભારતમાં મોટા ભાગે પહાડી વિસ્તારોને કારણે કે તળાવો કુદરતી રીતે બનતા હોય છે પહાડ અને ખીણ નદીઓને કારણે તળાવ કુદરતી રીતે નિર્માણ પામતો અને કારણે કહી શકાય કે અહીં સિંચાઈ છે મોટા ભાગે તળાવ દ્વારા કરવામાં આવતી હોય છે આ સિવાય સિંચાઈ થી આપણને શું લાભ થાય તો સિંચાઈ છે એના માટે માધ્યમમાં ખાસ છે બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે એક કરતા વધારે હેતુઓ સિદ્ધ કરવા માટેની યોજના જે કોઈ હોય એને બહુહેતુ યોજના તરીકે ઓળખવામાં આવે છે એક કરતા વધારે હેતુઓ સિદ્ધ કરવા માટે એટલે શું તો કે જ્યારે કોઈ એક ડેમ બનાવવામાં આવે તો ડેમ બનાવવાનો હેતુ તો પાણી સંગ્રહ કરવા માટે પણ પાણી સંગ્રહ કરતા કરતા આપણે એક કરતા અનેક પ્રકારના લાભ પ્રાપ્ત કર્યા અને બહુહેતુ યોજના તરીકે ઓળખવામાં આવે ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે તેનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે એક નદી બીજી નદીને મળીને જળ સમુદ્રમાં ઠાલવતી રહે છે ઘણી વખત ભારતની અંદર પશ્ચિમ ભારતમાંથી માંડી અને એ નદીઓ પૂર્વ ભારતમાં બંગાળની ખાડી સુધી વહેતી હોય છે અને ભારતનો જે છે ભૂપૃષ્ઠ જ એવા પ્રકારનો છે કે એક નદી બીજી નદી મળે છે અને એ નદીઓ અંતે કોઈ ને કોઈ સમુદ્રની નજીકને મળતી હોય છે આ જળનો ઉપયોગ અનેક હેતુ માટે થાય તે માટે આજે ઇન્ડિયાની અંદર અનેક પ્રકારની બહુવિધ યોજના બનાવે છે દાખલા તરીકે બહુવિધ યોજનાનો એક ઉદાહરણ એટલે કે સરદાર સરોવર યોજના નર્મદા ડેમ છે કે આપણે ભારત ગુજરાતની સૌથી મોટા મોટી બહુવિધ યોજના તરીકે આને આપણે ઓળખી શકીએ છીએ હવે એને મેં આજે આપણે લાભ શું થયો તો એક તો આપણે પૂરને નિયંત્રણમાં લાવી શકા ઉપરવાસમાં પૂરને તીવ્રતાને અટકાવેલો કોઈ ડેમ બનાવવામાં તો ડેમમાં પાણી ભરાશે આગળ જતા પૂરનું પ્રમાણ સુધા જે ઘટી જશે નંબર 2 જમીન ધોવાણ અટકાવી શકાય કારણ કે જો નદીઓમાં પૂરની તીવ્રતા ઘટી જાય એટલે આસપાસના કિનારાના વિસ્તારમાં જે જમીનનું ધોવાણ હતું એ હવે થશે નહીં નંબર 3 સિંચાઈ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ ખેતીમાં કે કિનાર દ્વારા દૂર દૂરના વિસ્તારમાં પાણી પહોંચાડાય એટલે કે પાણી ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે લોકોને પેય જળ એટલે કે પીવા માટે પણ પાણી પૂરું પાડી શકાય છે ઔદ્યોગિક એકમોને કદાચ પાણી જરૂરિયાતો હોય તો એ પાઇપલાઇન મારફતે ઉદ્યોગો સુધી પાણી પહોંચાડી શકાય વસાહતો કે સોસાયટીઓ જે હોય છે શહેરોની તેને પણ પાણી પૂરું પાડી શકાય આ ઉપરાંત કદાચ ત્યાં છે ટર્બાઇન મૂકી જળ વિદ્યુત પણ આપણે ડેમ હોય તો ઉત્પન્ન કરી શકીએ છીએ આ ઉપરાંત આંતરિક જળ પરિવહન પણ કરી શકાય એમાં વળીઓ મારફતે એક જગ્યાથી બીજી જગ્યાએ સુધી આપણે જળ પરિવહન પણ કરી શકાય કારણ કે પાણીનો વિશાળ જથ્થો હોવાથી એમાં હોડીઓ બારે માસ પણ ચલાવી શકાય મનોરંજન માટે પ્રવાસન સ્થળ તરીકે એનો વિકાસ કરી શકાય જેમ કે સરદાર સરોવર યોજનાને આધારે આપણે સરદાર સરોવરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકી અને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેને આપણે કહીએ છીએ તેનાથી આજે લોકોનો આકર્ષણનું કેન્દ્ર બન્યું અને ત્યાં લોકો હરવા ફરવા માટે પણ જાય છે આ ઉપરાંત વન્યજીવ સંરક્ષણ માટે કદાચ ત્યાં છે કે જંગલ વિસ્તાર પણ બનાવી શકાય ત્યાં પ્રાણીનો વિકાસ પણ થઈ શકાય અમુક લોકો ત્યાં માછીમારી કરી અને આવક પણ મેળવી શકે તો મિત્રો તમે જોશો કે અહીં ખાલી એક ડેમ બનાવવામાં આવ્યો છે આ એક ડેમ થકી દેશના લોકોને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થયા છે પેજ નંબર 91 ઉપર ભારતની મુખ્ય બહુવિધ યોજના એનો ચાર્ટ આપવામાં આવ્યો છે મિત્રો આ ચાર્ટ આપણે આખે આખો પાકો કરવાનો છે કારણ કે બોર્ડની પરીક્ષામાંથી નકશાપૂર્તિના પણ પ્રશ્ન પૂછાય છે એક વાક્યના અને એમસીક્યુના પણ પૂછે જેમ કે ભારતની મુખ્ય બહુવિધ યોજના કઈ કઈ નદી ઉપર આવી છે અને એનાથી ક્યાં ક્યાં રાજ્યને લાભ થઈ રહ્યો છે આખ્યાનો ચાર્ટ આપણે પાકું કરવાનો છે વળી આપણે આ ફેસબુકની અંદર પણ લખવાનો છે મિત્રો આજે આપણે 2.2 તો સીમિત રાખી છે કારણ કે હોમવર્ક આપણી પાસે આજે વધુ છે વધુ હોમવર્કમાં શું છે તો કે આજે આપણે જળ સ્ત્રોતો વિશે માહિતી આપો આ પ્રશ્ન બનાવવાનો છે
બહુહેતુક પછી બીજો પ્રશ્ન બહુહેતુક યોજના એટલે શું અને તેના હેતુઓ જણાવો તો બીજો પ્રશ્ન બનાવવો છે અને નંબર 3 પેજ નંબર 91 ઉપર બ્લુ કલરનો ચાર્ટ આપેલો હશે કે ચાર્ટ આપણે આપણી ફેરબુકની અંદર લખવાનો છે વળી કડકડાટ પાકો કરવાનો છે યાદ રાખજો કડકડાટ પાકો કરવાનો છે કારણ કે આપણે આગામી સમયમાં જ્યારે આપણે મળશું ત્યારે ડાયરેક્ટ આ પ્રશ્ન આપણે પહેલા પૂછીશું એટલે આ ત્રણ પ્રશ્ન આપણે આપણે ફેરબુકમાં લખવાના છે સાથે બીજો પ્રશ્ન જે છે આપણે પાકો પણ કરવાનો છે આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ ધન્યવાદ